हेलो फ्रेंड्स, आज आप जाना छे एक फिजिक्स ना प्रेक्टिकल। तमे स्टैंडर्ड इलेवंथ में छो एटले इलेवंथ में तमारे ए टाइप ना प्रेक्टिकल छे के ओनली फॉर तमारे मेजरमेंट करवानुं होय। सपोज के मेजरमेंट कई रीतनुं करवानुं होय, आ सीम्पल एक तमारी पासे के सीम्पल आ एक तार अवेलेबल छे, ए सीम्पल तारनो भाई डायमीटर केटलो छे, ए डायमीटर फाइंड आउट करवा माटे तमे कया कया डिवाइसनो यूज करो छो, बराबर એ તમારે અહીંયા સ્ટડી કરવાનું છે। તેન આફ્ટર એક સેકન્ડ થિંગ કે ભાઈ આ આપણી પાસે કોઈ એક બ્લોક અવેલેબલ છે તો આ બ્લોકનું વોલ્યુમ કેટલું હશે એ બી તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો। એ વોલ્યુમ ફાઇન્ડ આઉટ કરવા માટે તમારે આ થિકનેસ તમારે ફાઇન્ડ આઉટ કરવી પડે। એ થિકનેસને ફાઇન્ડ આઉટ કરવા માટે તમે કયા કયા ડિવાઇસનો તમે યુઝ કરી શકો છો અને કયા ડિવાઇસનો યુઝ કરવાથી તમારો ટાઈમ બચી શકે છે એ પણ તમારે જોવાનું છે, બરાબર। તેના આપણે તમે આની લેન્થ તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો અને તેની વિડ્થ પણ ફાઇન્ડ આઉટ કરી શકો છો અને તેની થિકનેસ એ પ્રમાણે તેનું વોલ્યુમ ફાઇન્ડ આઉટ થઈ શકે, ઓકે। અને તેના આપણે તમારે મીન્સ કે કોઈ બી એક વોલ્યુમ તમારે ફાઇન્ડ આઉટ કરવું હોય તો તમે સ્ફિયરનું પણ વોલ્યુમ ફાઇન્ડ આઉટ કરી શકો છો। એ સ્ફિયરનું વોલ્યુમ તમે કયા ડિવાઇસથી તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો એ બી તમારે જોવાનું છે, ઓકે। તો મીન્સ કે ઇલેવન્થમાં તમારે ઓનલી ફોર જે મેઝરમેન્ટ તમે કરી શકો ઇઝીલી એ મેઝરમેન્ટના એક્સપેરિમેન્ટ કરવાના હોય, પણ એ મેઝરમેન્ટના એક્સપેરિમેન્ટ અત્યાર સુધી આપણે શું કરતા હતા કે ભાઈ આપણે કોઈ ગ્રાફ ડ્રો કરતા હતા તો ગ્રાફ આપણે ઓનલી પર સેન્ટીમીટરમાં મેઝરમેન્ટ કરતા હતા, બરાબર। એક ગ્રાફ આપણે પ્લોટ કરીએ ત્યારે આપણે એક સેન્ટીમીટરમાં તેને વન સ્કેલ આપણે કન્સિડર કરતા હતા, ઓકે। બટ હવે આપણે ઇલેવન સ્ટાન્ડર્ડમાં આવ્યા છીએ અને એમાં પણ આપણે એક સાયન્સ એક સ્ટ્રીમમાં છીએ તો આપણે થોડું એક મીન્સ કે એક માઇક્રો ઉપર જવાનું છે, બરાબર। માઇક્રોનો મિનિંગ શું થાય એ તમને ખ્યાલ હશે કે ભાઈ 10^-6 મીટર, માઇક્રો એટલે શું લખી શકાય, માઇક્રોમીટર, માઇક્રોમીટર એટલે 10^-6 મીટર થાય, ઓકે। એટલે 1 મીટરના તમારે 10^-6 બાર પાડવાના છે, એટલે એટલું તમારે ક્લિયરી એક મેઝરમેન્ટ કરવાનું છે, ઓકે। તો એ મેઝરમેન્ટ કરવા માટે તમે ડિફરન્ટ ડિવાઇસનો તમે યુઝ કરવાના છો, રેડી। એટલે કોઈ એક એવા ડિવાઇસ હશે કે તે ઓનલી ફોર એક mmમાં મેઝરમેન્ટ કરીને આપતું હોય, mmમાં મિલીમીટરમાં, તો એનો ઓર્ડર આવે 10^-3 મીટર અને આનો ઓર્ડર આવશે 10^-6 મીટર। ચલો હવે તમે ફિઝિક્સમાં મીન્સ કે તમે ચેપ્ટર તમે જોયા હશે ઇલેવન્થમાં કે ભાઈ 3 or 4 ચેપ્ટર તમારા ક્લિયર થયા હશે, ઓકે। તો બેઝિક તમે જે બધી વેલ્યુ જોવો છો ને તો એ બેઝિક વેલ્યુ ક્યાંથી સ્ટાર્ટ થતી હોય કે એક તો ભાઈ મીટર, તો એને કહેવાશે 1 મીટર, તેને આપણે તેની કરતા એક સ્મોલ યુનિટ તો સેન્ટીમીટર, તો સેન્ટીમીટરમાં તમે લખી શકો છો 10^-2 સેન્ટીમીટર મીટર, ઓકે। તેન આફ્ટર મિલીમીટર, તો મિલીમીટરમાં તમે લખી શકો છો 10^-3 મીટર, તેન આફ્ટર માઇક્રોમીટર હોય તો 10^-6 મીટર, તેન આફ્ટર નેનોમીટર હોય તો 10^-9 મીટર, તેન આફ્ટર એંગસ્ટ્રોંગ હોય એંગસ્ટ્રોંગ તો 10^-10 મીટર, આને કહેવાશે સેન્ટીમીટરનું તમે મીટરમાં કન્વર્ટ કર્યું છે, અને mmનું તમે મીટરમાં કન્વર્ટ કર્યું છે, અને માઇક્રોમીટરનું તમે mmમાં કન્વર્ટ કર્યું છે, નેનોમીટરનું મીટરમાં તમે કન્વર્ટ કર્યું છે, રેડી। ચલો એવી રીતે આ એંગસ્ટ્રોંગનું તમે મીટરમાં કન્વર્ટ કર્યું છે, ઓકે। તો સેન્ટીમીટરનું મીટરમાં કન્વર્ટ કરવા માટે 10^-2, mmનું 10^-3, એન્ડ માઇક્રોનું 10^-6, એન્ડ નેનોનું 10^-9, એન્ડ એંગસ્ટ્રોંગ માટે 10^-10। હવે આ બધી તમે વેલ્યુ જોવો સ્ટુડન્ટ, તો 10^-2 સ્ટાર્ટ થયું, 10^-3 બતાય છે, પણ 10^-4 ક્યાં ગયું ભાઈ, 10^-5 ક્યાં ગયું, ડાયરેક્ટ 10^-6 આવે છે, તેના પર ડાયરેક્ટ 10^-9 આવે છે, તેના પર ડાયરેક્ટ 10^-10 આવે છે, કે ભાઈ આ વચ્ચેના જે ડિજિટ છે એનું આપણે મેઝરમેન્ટ કેમ નથી કરતા, એનો અત્યાર સુધી આપણે યુઝ કેમ નથી કર્યો, બરાબર। એવો બી આપણને ક્વેશ્ચન થવો જોઈએ કે એનું રીઝન શું છે કે ભાઈ જો આપણી પાસે કોઈ આ કે બ્લોક અવેલેબલ છે, આ બ્લોકને હું બ્રોક કરીશ, આ બ્લોકને આપણે મીન્સ કે આ બ્લોક શેનો બનેલો છે એને જોવા માટે આપણે બેઝિકલી શું કરવું પડે, ભાઈ કોઈ બી એક વસ્તુ હોય એને એ કયા મટીરિયલથી બનેલી છે એને જોવા માટે એને તમારે બ્રોક કરવી પડે, ઓકે। તો બેઝિક આને હું શું કરવાનો છું, બ્રોક કરીશ, ઓકે। તો બ્રોક કરીશ તો તમને શું ફાઇન્ડ આઉટ થશે, તમે કેમિસ્ટ્રી પણ સ્ટડી કરો છો, રેડી, અને હું બ્રોક કરીશ એટલે મને ફાઇન્ડ આઉટ થશે મોલેક્યુલ્સ, ઓકે। તો તમને સ્ટુડન્ટ ખબર છે કે ભાઈ મોલેક્યુલ્સની સાઇઝ કેટલી હશે, એ મોલેક્યુલ્સની સાઇઝ હોય માઇક્રોમીટર, એટલે 10^-6,
10^-6 કોની સાઈઝ છે એક મોલેક્યુલ્સની સાઈઝ છે એટલે તમે 10^-6 નો યુઝ કરો છો ઓકે હવે મોલેક્યુલ્સને તમે બ્રોક કરશો તો તેની ઇનસાઈડ શું ફાઇન્ડ આઉટ થાય એટમ ફાઇન્ડ આઉટ થાય બરાબર ઓકે તો એટમનું સ્ટ્રક્ચર બી તમને ખબર છે કે ભાઈ સેન્ટરમાં ન્યુક્લિયસ હશે તેની અરાઉન્ડ એક ઇલેક્ટ્રોન રિવોલ્યુશન કરતો હોય ઓકે તો એ જે એટમ ફાઇન્ડ આઉટ થશે તો એટમની સાઈઝ કેટલી છે 10^-9 મીટર 10^-9 મીટર એટલે મોલેક્યુલ્સને તમે બ્રોક કર્યું તો એટમ્સ ફાઇન્ડ આઉટ થયું અને એટમની સાઇઝ ફાઇન્ડ આઉટ થઈ 10^-9 મીટર ચલો તેન આફ્ટર હવે એટમ્સને તમે બ્રોક કરશો તો શું ફાઇન્ડ આઉટ થશે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન ઓકે તો ઇલેક્ટ્રોનની સાઇઝ કેટલી હોય એંગસ્ટ્રોંગ જેટલી એટલે તેનો યુનિટનું નામ તમે શું રાખેલું છે એંગસ્ટ્રોંગ ઇલેક્ટ્રોન ઉપરથી તમે નામ આપેલું છે એંગસ્ટ્રોંગ અને એંગસ્ટ્રોંગની સાઇઝ 10^-10 મીટર હોય ચલાવો ઓકે તો તમારે મિસ્ટેક માઇક્રોમીટર સુધી ડીપમાં તમારે મેઝરમેન્ટ કરવાનું છે ઓકે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક્સપેરિમેન્ટ જોઈએ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ હવે તેનું નામ જ છે ભાઈ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ એટલે તે કેટલું મેઝરમેન્ટ કરીને આપશે 10^-6 મીટર સુધીનું તે મેઝરમેન્ટ કરીને આપશે ઓકે એ ડિવાઇસ વિશે આપણે સ્ટડી કરીએ કે એક બેઝિક એક ડિવાઇસ તમને આ ટાઈપનું તમને જોવા મળતું હોય ઓકે હવે તેની મેક્સિમમ વેલ્યુ તમને અહીંયા લખેલી હોય કે ભાઈ મેક્સિમમ તમે વેલ્યુ તમે જોઈ શકો છો એ મેક્સિમમ વેલ્યુ છે 25 બરાબર ઓકે તો 25 mm સુધીનું તમે મેઝરમેન્ટ કરી શકશો ખ્યાલ આવ્યો ચલો એ આપણને કઈ રીતે ખ્યાલ આવશે કે આ 25 mm સુધીનું તે મેક્સિમમ મેઝરમેન્ટ કરીને આપશે હવે ચલો હવે આની પાસે 2 સ્કેલ અવેલેબલ છે હવે એક આ મીન્સ કે તમે સર્ક્યુલર સ્કેલ કહેવા છે કેમ એને તમે રોટેટ કરાવી શકો છો એટલે આ સ્કેલને આપણે નામ આપી દેવાનું છે સર્ક્યુલર સ્કેલ તેને આપણે જો આ નીચેની એક બાજુમાં તમને એક બીજા મેઝરમેન્ટ કરીને આપેલા છે ઓકે ચાલો આને હું ઓપન કરી દઉં છું એટલે તે મેક્સિમમ રીડિંગ કેટલું બતાવવું જોઈએ 25 સુધી બતાવવું જોઈએ ઓકે હવે આ તેની મેન સ્કેલ અવેલેબલ છે 30 mm સ્કેલ ઓકે તો ત્યાંથી સ્ટાર્ટ થાય છે જો 0 થી સ્ટાર્ટ થાય છે ઓકે ધેન આફ્ટર 0, 5, 10, 15, 20, and 25 એટલે મેક્સિમમ તે કેટલું મેઝરમેન્ટ કરીને આપશે 25 સુધીનું તે મેઝરમેન્ટ કરીને આપશે રેડી તો આ જે સ્કેલ છે એ સ્કેલને કહેવાશે મેન સ્કેલ તેને આપણે આ સ્કેલને કઈ સ્કેલ કહેવાશે સર્ક્યુલર સ્કેલ કહેવાશે હવે તમે જોયું કે ભાઈ સર્ક્યુલર સ્કેલમાં તમને રીડિંગ કેટલા આપેલા છે જો આ 0 અહીંયા બતાવે છે ચાલો હવે 0ની હું આખું રોટેશન કરાવીશ 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 વાપસ 0 આવી ગયો એટલે 1 રોટેશન તેનું કમ્પ્લીટ થયું કહેવાય ઓકે તો 1 રોટેશનમાં સર્ક્યુલર સ્કેલ ઉપર નંબર ઓફ ડિવિઝન કેટલા આપેલા છે 100 આપેલા છે એ આપણું ઓબ્ઝર્વેશન થયું બરાબર એ નંબર ઓફ ડિવિઝન કેટલા થયા 100 ઓકે તો તમે 1 રોટેશન કરાવશો તો તે ડિસ્પ્લેસમેન્ટ કેટલું ટ્રાવેલ કરશે અહીંયાથી તે ડિસ્પ્લેસમેન્ટ ટ્રાવેલિંગ કરશે 1 mm ચલો જોઈએ હું પહેલાં આને ક્લોઝ કરી દઉં ચાલો હવે તમે જોઈ શકો છો કે અહીંયા મેઇન સ્કેલ ઉપર કેટલું રીડિંગ બતાવે છે 0 રીડિંગ બતાવે છે પરફેક્ટ હવે હું રોટેશન કરાવીશ 1 નંબર ઓફ રોટેશન તો અહીંયા 0 છે પાછું 0 આવે ત્યાં સુધી આપણે રોટેશન કરવાનું છે ઓકે ચલો એક્ઝેક્ટ 0 તો મેઇન સ્કેલમાં જો તમને ફર્સ્ટ ડિવિઝન બતાવી છે તો આ તેનું શું ફાઇન્ડ આઉટ થયું મીન્સ કે 1 તમે રોટેશન કમ્પ્લીટ કર્યું છે એનો મિનિંગ એવો થયો કે સર્ક્યુલર સ્કેલમાં તમે 100 ડિવિઝન તમે પાસ આઉટ કર્યા છે રેડી તો આપણને અત્યાર સુધીમાં ખબર પડી કે ભાઈ તમે 1 રોટેશન તમે કમ્પ્લીટ કરાવશો તો આ સર્ક્યુલર મેઇન સ્કેલ છે તો મેઇન સ્કેલમાં 1 mm જેટલું મીન્સ કે ડિસ્પ્લેસમેન્ટ થશે 1 mm જેટલું તે ડિસ્પ્લેસમેન્ટ થશે ઓકે હવે ધ્યાન આપણે તમે જુઓ હવે તમે રોટેશન કઈ રીતે કરાવશો હવે રોટેશન તમે આ ડાયરેક્શનમાં કરાવો છો ને તો આ કઈ ડાયરેક્શન કહેવાય એન્ટીક્લોકવાઇઝ ડાયરેક્શન હવે એન્ટીક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જશો તો તમારો આ સ્ક્રૂ કઈ બાજુ જવાનો છે આઉટવર્ડ ડાયરેક્શનમાં તમે એન્ટીક્લોકવાઇઝ ડાયરેક્શનમાં તમે રોટેશન કરાવશો તો આ સ્ક્રૂ ક્યાં જશે આ થંબની ડાયરેક્શનમાં જશે રેડી તો આ સ્ક્રૂ જાય છે ભાઈ થંબની ડાયરેક્શનમાં તેને આપણે તમે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેશન કરાવશો તો થંબ ક્યાં આવે છે ડાઉનવર્ડ ડાયરેક્શનમાં તો ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં આ સ્લાઇડિંગ કરશે ભાઈ ઇનસાઇડ રેડી તો આ સ્લાઇડિંગ કરે છે ઇનસાઇડ ઓકે ચલો હવે આ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજમાં તમારે બીજું શું જોવાનું હોય કે ભાઈ એરર હવે કોઈ બી આવા ડિવાઇસ હોય ને ફિઝિક્સમાં છે ને કોઈ ડિવાઇસમાં હવે તમે પરફેક્ટ તમે અહીંયા જોઈ શકો છો ચલો જુઓ અહીંયા એક મેઇન સ્કેલ અવેલેબલ છે આ મેઇન સ્કેલનું 0 રીડિંગ ક્યાં આવવું જોઈએ એક્ઝેક્ટ અહીંયા આવવું જોઈએ બરાબર એક અહીંયા છે હવે એરર નહીં હોય એનો મિનિંગ શું થયો કે ભાઈ આ સર્ક્યુલર સ્કેલનો પણ 0 ક્યાંય કોઇન્સિડન્ટ થવો જોઈએ આ લાઇન ઉપર પર્ટિક્યુલર કોઇન્સિડન્ટ થવો જોઈએ હવે આપણે જોઈએ કે ભાઈ કઈ રીતે થાય છે ઓકે ભાઈ આમાં તમે શું આપો છો ટોર્ક આપો છો રેડી
आज तुम रोटेशन करो छो कोई भी रोटेशनल मोशन माटे शू अवेलेबल हो एक टोर्क अवेलेबल हो टोर्क भी शू है एक वन टाइप ऑफ फोर्स है बराबर एक कपल ऑफ फोर्स क्रिएट करते तुम आ डायरेक्शन में रोटेशन करो तो तुम आ डायरेक्शन में नीचे की डायरेक्शन में फोर्स आपो पर अपोजिट डायरेक्शन में एक अपर डायरेक्शन में फोर्स क्रिएट होते एक सेम मेग्निट्यूडनो तो ये शू कहू कर आपसे एक कपल ऑफ फोर्स दीस कपल ऑफ फोर्स इज अ क्रिएटेड टोर्क ओके तो जारे भी टोर्क लागत हो जारे रोटेशन मोशन पॉसिबल है ओके तो आ कई मोशन थाय एक रोटेशनल मोशन ओके तो ये शू क्रिएट कर आपसे एक टोर्क क्या लो आ ते शू अप्लाय करो छो टोर्क एक फोर्स अप्लाय करो छो एटले तेनु रोटेशन थाय छे चलो ए टोर्क तमारे केटलो अप्लाय करवानो छे ए पण एक फिक्स वेल्यू छे अमुक स्टूडेंट शू करशे के भाई आने जे मीन्स के आ डिवाइस नो छे ने यूज करवानी पण एक मिकेनिजम होय કે ભાઈ તમારે કઈ રીતે મીન્સ કે એને હેન્ડમાં હોલ્ડ કરવાનું છે તો તમારે મીન્સ કે એક થમથી આ રીતે હોલ્ડ કરવાનું હોય અને અહીંયાથી તમારે રોટેશન કરાવવાનું હોય બટ અહીંયાથી નહીં ક્યાં લાવ્યો અહીંયાથી તમારે રોટેશન કરાવવાનું અને કેટલો ટોર્ક આપવાનો તમને એક અવાજ સંભળાશે વન ટુ એન્ડ થ્રી આ થ્રી ટાઈમ્સ મીન્સ કે અવાજ નહીં આવે ત્યાં સુધી તમારે ટોર્ક આપવાનો છે ક્યાં લાવ્યો એક પાછું એકવાર લિસન કરો વન ટુ एन थ्री ओके तेना पर हवे तमारे अहींया तमे जोई शको छो के भाई तमारू रीडिंग शू आवे छे परफेक्ट ओके आ जे सर्क्युलर स्केल नो जीरो छे एनो कोइन्सिडेंट अहींया अवेलेबल छे अने मेन स्केल नो कोइन्सिडेंट अहींया अवेलेबल छे तो परफेक्ट जीरो उपर छे ना नथी तो तेनी इनसाइड शू अवेलेबल छे भाई एरर छे आ डिवाइस मां कोई एरर अवेलेबल छे ए एरर हवे कई रीते फाइंड आउट करवी ए आपणे हवे समजवानुं छे ओके ए तमे अहींया जोई शको छो चलो जो आ जो फर्स्ट डिवाइस है ए फर्स्ट डिवाइस में आ एक मेन स्केल अवेलेबल है दीस इज अ मेन स्केल तेना पर दीस इज अ सर्क्युलर स्केल तो सर्क्युलर स्केल ठीक है ओके तो सर्क्युलर स्केल नो आज जीरो कोइन्सिडेंस है ये तमारा मेन स्केल ना जीरो साथ मैचिंग करे ते मैच थाय मीनिंग शू थयो कि भाई आ डिवाइस में कोई एरर अवेलेबल नहीं दीस डिवाइस इज अ एररलेस ओके देन आफ्टर एक सेकेंड जो आ एक सेकेंड डिवाइस तमने आपेलू है ओके आ जीरो है तेना आप अँ 95 आ गयु चलो आ 95 अँ गयु जीरो अने 95 है बराबर पर आम एरर अवेलेबल है केम केम के अँ परफेक्ट मेन स्केल जीरो साथ सर्क्युलर स्केल में शू आव जो जीरो आव जो जी रीते तुम फर्स्ट केस में तुम जो आज मेन स्केल जीरो तो तरी सर्क्युलर स्केल जीरो रीडिंग आवु जो बट अँ 95 आए थे तो 95 आए थे तो एरर है कि भाई एरर के अवेलेबल है फाइनी एरर अवेलेबल छे ए आपणे इजीली काउंट करी शकीए के भाई जीरो परफेक्ट अहींया होवो जोईए हवे तमे डिविजन पण कैलक्युलेशन करी शको छो का तो का नंबरिंग पण तमे जोई शको छो 95 आवे छे रेडी तो 95 आवे छे अने तमे जोयुं के भाई सर्क्युलर स्केल मां केटला रीडिंग अवेलेबल हता 100 तो तमे 100 माइनस 95 करी दो एटले तमारी एरर केटलानी छे 5 नी छे ओके चलो एरर तो 5 नी छे पछी आपणे कोई भी एक इंस्ट्रुमेंट्स लगाईने एनो आपणे डायमीटर मेजरमेंट करो तो एरर तो 5 आवी पण जे लास्ट नो जे आंसर आवे छे ए लास्ट ना आंसर मां तमारे 5 ने एडिशन करवानुं छे के भाई सबट्रेक करवानुं छे बराबर आ 5 तो फाइन आउट थयुं के भाई एरर तमारी 5 फाइन आउट थई छे पण एने एडिशन करशो के सबट्रेक्शन करशो ए आपणे कई रीते खबर पड़शे ख्याल आव्यो ओके पहेला तो आ एरर तमारी 2 टाइपनी होय केम टू टाइप नहीं हुए केम के तमारे करेक्शन पण केटला टाइप ना हुए कादो तमे एडिशन करी शको कादो तमे सबट्रेक्शन करी शको तो करेक्शन पण तमारू नेगेटिव फाइन आउट थई शके अने करेक्शन तमारू एडिटिव एडिशन पण फाइन आउट थई शके बराबर एटले मीन्स के एने पॉजिटिव करेक्शन कहेवाय ओके तो ए टाइपना तमारा 2 करेक्शन छे तो एना लीधे तमारी एरर पण केटला टाइपनी होई शके 2 टाइपनी होई शके रेडी ओके तो ए एरर आपणे कई रीते फाइन आउट करी शके कि भाई अहींया एरर अवेलेबल छे तो आ एरर मीन्स के पॉजिटिव एरर है कि नेगेटिव एरर ए आपने कई रीते ख्याल आशे चलो जो हम तुम 9th और 10th स्टैंडर्ड में पेली स्केल विषय तुम जानो छो कि अहीं जीरो रीडिंग हो बराबर 9th और 10th में तुम पेली जो स्केल तुम स्टडी करो छो तक खबर है कि भाई परफेक्ट रीडिंग अँ एक जीरो हे हम लेफ्ट हेन्ड साइड जाओ तो रीडिंग केव माइनस में आए बराबर अँ रीडिंग आत -5 अँ रीडिंग आत -10 તેના આપણે અહીંયા રીડિંગ આવતું હશે -15 ઓકે એન્ડ રાઇટ હેન્ડ સાઇડ જોશો તો +5 10 15 ઓકે ચાલો જો હવે આ 15 મીન્સ કે આ તમારું ઝીરો રીડિંગ છે ઝીરો રીડિંગ આ સાઇડ આવતું હોય તો તે કઈ વેલ્યુ ઉપર આવે છે પોઝિટિવ વેલ્યુ ઉપર આવે છે તો આ એરરને કઈ એરર કહેવાશે પોઝિટિવ એરર કહી શકાય ઓકે બટ અહીંયા ક્યાં આવે છે 95 ઉપર આવે છે તો ભાઈ 95 ક્યાં હશે ચલો આ તમે ફર્સ્ટ કેસ જુઓ
આ 0 છે ને અહીંયા 5 છે અને 95 ક્યાં થયું માઇનસ માં થયું ને ઓકે તો 95 ક્યાં આવે છે માઇનસ માં એટલે તેને માઇનસ 5 તમે કન્સિડર કરી શકાય તો આ જે એરર આવે છે તે કઈ સાઈડ આવી લેફ્ટ હેન્ડ સાઈડ આવી તેનો મીનિંગ શું થયો કે ભાઈ એનો મીનિંગ થયો કે તે નેગેટિવ એરર બતાવે છે ખ્યાલ આવ્યો તે કઈ એરર બતાવે છે નેગેટિવ એરર બતાવે છે ઓકે તો આ નેગેટિવ એરર છે હવે તો તમે કરેક્શન કેવું કરવાનું છે પોઝિટિવ ભાઈ એવું કેમ નેગેટિવ એરર આવે તો કરેક્શન આપણે પોઝિટિવ કરવાનું એ પણ તમને ખ્યાલ આવશે કઈ રીતે ચાલો જો હવે આમાં આપણે એરર જોઈ લઈએ આ તો જસ્ટ મેં તમને એક્ઝામ્પલ આપેલું છે પણ આ ડિવાઇસને આપણે એરર પરફેક્ટ જોઈ લઈએ 1, 2 એન્ડ 3 ઓકે ચાલો જો આ 0 રીડિંગ છે તેને આપણે ડાયરેક્ટ તમને 90 રીડિંગ આપેલું છે પણ વચ્ચે એક તમને એક લાર્જ એક ડિવિઝન આપેલો છે તે 95 હોઈ શકે હવે આ મેઇન સ્કેલનો કોઇન્સિડન્સ છે તે 95 સાથે કોઇન્સિડન્ટ થાય છે તો આ રીડિંગ કેટલું બતાવે છે 95 એટલે સેમ જેવું છે આ બંનેની ફિગર મીન્સ કે તમે જે ગ્રાફ પેપર ઉપર જોયેલું છે 95 અને અહીંયા પણ તમે જોઈ શકો છો તે બંને 95 જ આવે છે ઓકે હવે સપોઝ કે અહીંયા મારે કોઈ ડિવાઇસને અટેચ કરવાનું છે તો હું રોટેશન કઈ રીતે કરાવીશ ક્લોકવાઇઝમાં યા એન્ટીક્લોકવાઇઝમાં એન્ટીક્લોકવાઇઝમાં તો એન્ટીક્લોકવાઇઝમાં રીડિંગ મીન્સ કે મેજરમેન્ટ કરાવીશ તો હજુ 0 તો ક્યાં હશે 5 છે હજુ 0 ક્યાં હશે 5 છે બરાબર ઓકે હવે જો હવે હું રોટેશન કરવાનું સ્ટાર્ટ કરું છું તો હવે 0 અહીંયા પાસ આઉટ થયો ક્લિયર ખબર પડે છે હવે 0 અહીંયા પાસ આઉટ થયો બાકી 0 ક્યાં હતો હજી ઉપરની સાઈડ હતો બરાબર ઓકે તો 0 તમારું ઉપરની સાઈડ હતો પણ હજુ બી તમે મીન્સ કે હવે રોટેશન કરાવો છો 0 હજુ પાસ આઉટ થયો 5 રોટેશન કરાવ્યું ધ્યાન આપણે 0 રીડિંગ આવ્યું છે ધ્યાન આફ્ટર હજુ બી તમે 5 એડિશન કરાવો છો તો 5 વેલ્યુ આવી ગઈ રેડી અને આ વેલ્યુ આવી ગઈ 10 સપોઝ કે તમે અહીંયા કોઈ અટેસ્ટમેન્ટ કર્યું છે અને રીડિંગ તમારું ફાઇન્ડ આઉટ થાય છે 40 તો 40 રીડિંગ તમે લખશો આ 40 રીડિંગ તમારું લખી શકાય ના નહીં લખી શકાય કેમ નહીં લખી શકાય કેમ કે આપણે તો પહેલાં જોયેલું હતું તો એક્ઝેક્ટ તો 0 નહીં હતો 0 તો હજુ ઉપર હતો ત્યાં આપણે રોટેશન કરાવ્યું ત્યાં આપણે 5 ડિવિઝન આપણે રોટેશન કરાવ્યું ત્યારે તમારો 0 આવ્યો છે તો એડિશન મીન્સ કે તમારે શું કરવું પડશે લાસ્ટમાં શું કરેક્શન કરવું પડશે ઓબ્વિયસલી એડિશન જ કરવું પડશે ને ખ્યાલ આવ્યો તો લાસ્ટમાં તમારે કરેક્શન કેવું કરવું પડશે પોઝિટિવ કરેક્શન એટલે જ્યારે બી નેગેટિવ એરર અવેલેબલ હોય ત્યારે કરેક્શન કેવું આવી જશે પોઝિટિવ રેડી ચલો ત્યાં નેક્સ્ટ હવે કોઈ એક એવું ડિવાઇસ છે કે ભાઈ એમાં પોઝિટિવ એરર અવેલેબલ હોય પોઝિટિવ એરર ક્યારે અવેલેબલ હશે કે ભાઈ તમારું 0 રીડિંગ એક 5 ઉપર બતાવતું હોય 0 રીડિંગ તમારું રાઇટ હેન્ડ ડાયરેક્શનમાં બતાવે છે 5 રીડિંગ એટલે મીન્સ કે પોઝિટિવ થયું ને 95 એટલે મીન્સ કે 0ની નીચે એટલે તે નેગેટિવ થશે બરાબર ઓકે તો આ 5 રીડિંગ બતાવે છે તો તેનો મીનિંગ એવો થયો કે પોઝિટિવ એરર બતાવે છે પોઝિટિવ એરર બતાવતી હોય બરાબર ત્યારે તમારે કરેક્શન કેવું કરવાનું હોય નેગેટિવ હવે એ આપણને કઈ રીતે ખબર પડે આમાં એરર તો છે ભાઈ આમાં આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે ને એમાં એરર તો છે નેગેટિવ એરર જ પણ હું તમને પોઝિટિવ એરર કઈ રીતે આવે એ હું તમને બતાવું કે ભાઈ એક્ઝેક્ટ 0 તમારો સપોઝ કે આ રીતે આવે છે એક્ઝેક્ટ 0 તમારા 5 ઉપર આવે છે બરાબર હવે તમે રોટેશન કઈ રીતે કરવાના છો તમે રોટેશન તમે કરવાના છો મીન્સ કે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં આ રીતે 5, 10, 15 તો ઓલરેડી તે 5 રીડિંગ બતાવે છે આ ઓલરેડી કેવું થયું કે ભાઈ 5 રીડિંગ પહેલેથી જ બતાવે છે બરાબર તો એ 5 ડિવિઝનને તમારે લાસ્ટમાં શું કરવું પડે સબટ્રેક્ટ કરવું પડે તો કરેક્શન તમે કેવું કર્યું નેગેટિવ કરેક્શન થયું ખ્યાલ આવ્યો ઓકે તો આ કરેક્શન તમારું થયું નેગેટિવ ઓકે તો બેઝિક તમારે શું આમાં સ્ટડી કરવાનું છે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજમાં એરર જ ફાઇન્ડ આઉટ કરવાનું તમારે મીન્સ કે જોવાનું હોય તો એરર કેટલા કેટલા ટાઈપની હોઈ શકે નેગેટિવ એરર હોઈ શકે અને પોઝિટિવ એરર હોઈ શકે ઓકે તો પોઝિટિવ નેગેટિવ એરર કોને કહેવાય અગર તમારો 0 એ મેઇન સ્કેલના 0 કરતાં ઉપર છે મેઇન સ્કેલના 0 કરતાં તે ઉપર છે તો તમારે કરેક્શન કરવાનું છે હવે તમે એવું જ ધ્યાન રાખો કાં તો તમે એરરનું યાદ રાખો કાં તો ક્વોન્ટિટી પર કરેક્શનનું યાદ રાખો જો તમે બંને યાદ રાખવા જશો તો તમે આરોથી કન્ફ્યુઝ થવા છે હવે તમે ઓનલી ફોર પ્રેક્ટિકલ તમે કરો છો ને તો પ્રેક્ટિકલ રીતે જ વિચારો ને કે ભાઈ જો 0 તમારો મીન્સ કે ઉપરની સાઈડ હશે તો તમારે મીન્સ કે અહીંયા કોઈ ડિવાઇસને અટેચમેન્ટ કરવાનું હોય કોઈ ડિવાઇસને કોઈ અટેચમેન્ટ કરવાનું હોય તો તમે રોટેશન ઓબ્વિયસલી આ રીતે જ કરવાનો છો પછી 0 આવે છે ને ઓકે તો એ એરરને નેગેટિવ એરર કહેવાશે ને કરેક્શન તમારે કરવું પડશે પોઝિટિવ કરવું પડશે ઓબ્વિયસલી ચાલે હો હવે એવી રીતે કોઈ એક 5 રીડિંગ બતાવતું હોય અને તમારે રોટેશન કરાવવાનું છે એન્ટીક્લોકવાઇઝ ડાયરેક્શનમાં એન્ટીક્લોકવાઇઝ ડાયરેક્શનમાં તમે રોટેશન કરાવશો તો પછી 5 ઉપર 10 આવશે 15 આવશે તો આ 5 તો ઓલરેડી રીડિંગ બતાવે છે ને તો 5ને તમારે શું કરવું પડે સબટ્રેક્ટ કરવું પડે તે કરેક્શન એ કહેવાશે નેગેટિવ કરેક્શન ઓકે ચાલો તેના આપણે બીજું તમારે જોવાનું છે લિસ્ટ કાઉન્ટ વેલ્યુ હવે લિસ્ટ કાઉન્ટ વેલ્યુ કોને કહેવાય આ જે ડિવાઇસ છે કોઈ બી ડિવાઇસ હોય બરાબર તો એ બધાની લિસ્ટ કાઉન્ટ વેલ્યુ હોય લિસ્ટ કાઉન્ટ વેલ્યુનો મિનિંગ શું
કે આ ડિવાઇસ તમે નાનામાં નાની કેટલી વેલ્યુને મેઝરમેન્ટ કરી શકો, સ્મોલ એન્ડ સ્મોલ વેલ્યુને તમે કેટલી મેઝરમેન્ટ કરી શકાશ આ ડિવાઇસથી, બરાબર? એ તેની ફાઇન્ડ આઉટ થાય ડિસ્કાઉન્ટ વેલ્યુ. બટ હવે આ એક્સપેરિમેન્ટમાં તમારે ડિસ્કાઉન્ટ વેલ્યુ છે ને એસઆઈ યુનિટ પ્રમાણે નથી મેઝરમેન્ટ કરવાની, બટ તમારે સીજીએસ યુનિટ પ્રમાણે તમારે મેઝરમેન્ટ કરવાની છે સેન્ટીમીટરમાં. ઓકે, તો તમે સેન્ટીમીટરમાં તમારે મેઝરમેન્ટ કરવાની છે. ઓકે, ચલો જો હવે હું આને વન ડિસ્કાઉન્ટ વેલ્યુ કેટલી ફાઇન આઉટ થઈ શકે કે ભાઈ સર્ક્યુલર સ્કેલનું વન ડિવિઝન, સર્ક્યુલર સ્કેલનું વન ડિવિઝન, ચલો એ તમે કઈ રીતે ફાઇન આઉટ કરી શકશો? આના મીન્સ કે અને હું વન ટાઈમ હું રોટેશન કરાવીશ તો કેટલું ડિસ્પ્લેસમેન્ટ થવાનું છે? વન એમએમ ડિસ્પ્લેસમેન્ટ થવાનું છે. તો આ માઇક્રોમીટર સ્ક્રુ ગેજમાં ઓબ્વિયસલી તમે શું કરો છો એ તમને પ્રેક્ટિકલ રીતે ખ્યાલ આવ્યો. તમે વન એમએમના 100 પાર્ટ પાડો છો, ખ્યાલ આવ્યો? તમે આ જે 1 mm છે જેના તમે 100 પાર્ટ પાડો છો. ઓકે, તો 1 mm 100 પાર્ટ પાડો છો. હવે તમારે યુનિટ લાવવાનું છે, ડિસ્કાઉન્ટ વેલ્યુ તમારે લાવવાની છે સેન્ટીમીટરમાં. પહેલાં તો 1 cm ઇઝ ઇક્વલ્સ ટુ હાઉ મચ mm, તો એ કેટલા હશે? 10 mm હશે. 1 cm ઇઝ ઇક્વલ્સ ટુ 10 mm લખી શકાય. ઓકે, તો 1 mm ઇઝ ઇક્વલ્સ ટુ હાઉ મચ સેન્ટીમીટર, તો કેટલા થશે? 1/10 થશે. ઓકે, તો 1/10 એટલે 0.1 cm. આ જે તમને મેન સ્કેલનું જે રીડિંગ બતાવશે ફર્સ્ટ, એ કેટલું રીડિંગ બતાવશે? 0.1 cm તમને બતાવશે રીડિંગ. પણ આ સર્ક્યુલર સ્કેલનું સ્મોલેસ્ટ વેલ્યુ થઈ ને, તો સર્ક્યુલર સ્કેલમાં તમે 1 mm ડિસ્પ્લેસમેન્ટ કરવા માટે કેટલા ડિવિઝન પાસ આઉટ થયા? 100. ઓકે, તો એ 1/100 ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? 0.01. ઓકે, તો આ 0.01 ફાઇન આઉટ થયું સર્ક્યુલર સ્કેલ માટે, બરાબર? અને આ મેન સ્કેલ માટે 0.1 ફાઇન આઉટ થયું. હવે આ બંનેને તમે મલ્ટીપ્લાય કરાવો એટલે તમારી ડિસ્કાઉન્ટ વેલ્યુ ફાઇન આઉટ થશે 0.01 cm. આ ડિસ્કાઉન્ટ વેલ્યુ મેં કઈ રીતે ફાઇન આઉટ થાય એ ખબર પડી. ઓકે, એ ડિસ્કાઉન્ટ વેલ્યુ તમારી મીન્સ કે પીચ અપોન નંબર ઓફ રોટેશન, ડિસ્કાઉન્ટ વેલ્યુ LS ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાશે? પીચ અપોન નંબર ઓફ ડિવિઝન. તો પીચનું રીડિંગ કેટલું ફાઇન આઉટ થયું? 0.1. પીચ એટલે શું? મીન્સ કે તમારે સ્ક્રૂ ગેજમાં પહેલાં તમારા ટીથ અવેલેબલ હોય, બરાબર? એ સ્ક્રૂ ગેજમાં બંને ટીથ વચ્ચેના ડિસ્ટન્સને શું કહેવાય? પીચ કહેવાય. રેડી? એટલે સિમ્પલ આ સ્ક્રૂ તમારું આ ટાઈપનું હોય, આમાં નંબર ઓફ તમને આ ટાઈપના ટીથ આપેલા હોય, બરાબર? ઓકે, તો આ બંને ટીથ વચ્ચેના જે ડિસ્ટન્સ છે તેને કહેવાશે પીચ કહેવાશે, ખ્યાલ આવ્યો? તો એ પીચનું ડિસ્ટન્સ અહીંયા કેટલું ફાઇન આઉટ થયું? 1 mm. તો 0.1 cm કહેવાશે. ઓકે, એ પીસના તમે કેટલા પાર્ટ પાડો છો? આ સર્ક્યુલર સ્કેલ એ પીસના 100 પાર્ટ પાડે છે, તો ડિવાઇડ બાય પાછું શું કરવું પડશે? 100. એટલે 0.1 / તમે 100 કરો તો ઇઝ ઇક્વલ્સ ટુ ફાઇન આઉટ થશે 0.001 cm. એટલું તે મેઝરમેન્ટ કરીને તે આપશે, ખ્યાલ આવ્યો? ઓકે, એટલું તમે એક ક્વેરીફાય તમે મીન્સ કે મેઝરમેન્ટ કરીને આપશે. ઓકે, તો હવે આપણે એક્સપેરિમેન્ટ કરવાની સ્ટાર્ટ કરીએ. તમે આ બધી એરર વિશે તમે મીન્સ કે ફાઇન આઉટ થઈ ગયું. ઓકે, તો નેક્સ્ટ આપણે ઓબ્ઝર્વેશન જોઈએ. ઓકે, ફર્સ્ટ ઓબ્ઝર્વેશન તમે જોઈ શકો છો, ધ પીચ ઓફ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ, પીચ ઓફ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ એ કેટલી ફાઇન આઉટ થઈ? 0.1 cm. તો અહીંયા તેનો આન્સર શું આવશે? 0.1 cm. તેના આપણે ટોટલ નંબર ઓફ ડિવિઝન ઓન સર્ક્યુલર સ્કેલ, આ જે સર્ક્યુલર સ્કેલ હતા તેમાં નંબર ઓફ ડિવિઝન કેટલા હતા? ભાઈ 0 થી સ્ટાર્ટ થાય છે અને પાછું 0 પર આવે છે, મીન્સ કે 100. એ કેટલા હશે? 100 નંબર ઓફ ડિવિઝન અવેલેબલ છે. તેના આપણે ડિસ્કાઉન્ટ વેલ્યુ તમારે ફાઇન આઉટ કરવાની છે. તો ડિસ્કાઉન્ટ વેલ્યુ કઈ રીતે ફાઇન આઉટ થઈ શકશે કે ભાઈ તમારે સેન્ટીમીટરમાં ફાઇન આઉટ કરવાની છે. તો પીસની વેલ્યુ કેટલી હતી? 0.1. અને એના તમે કેટલા પાર પાડો છો? 100. સો દેટ 0.1/100 તો ઇઝ ઇક્વલ્સ ટુ 0.001 cm થશે, ધ્યાન આવ્યો? ઓકે, તેના આપણે તમારે શું ફાઇન આઉટ કરવાની છે? એરર. ઓકે, તો આપણે આમાં એરર જોઈ તો તે એરર કેટલી આવેલી છે, ચાલો કઈ રીતે એરર જોવાની પાછું અહીંયા હું તમને એક વાર એક્સપ્લેન કરાવીશ, કેમ કે એરર ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, અહીંયાથી તમારે ટોર્ક આપવાનું સ્ટાર્ટ કરવાનું છે. ત્યાં સુધી ટોર્ક આપવાનો છે 3 ટાઈમ સુધી સાઉન્ડની સંભળાય ત્યાં સુધી, 1, 2, and 3. ઓકે, ત્યાં આપણે તમારે વધારે ટોર્ક નથી આપવાનો. જો કોઈ બી સ્ટુડન્ટ અહીંયાથી વધારે ટોર્ક આપી શકે તો આની જે એરર છે તે એરર ચેન્જ થઈ શકે, બરાબર? અને આ ડિવાઇસ પણ ડેમેજ થઈ શકે. એટલે તમારે મીન્સ કે હોલ બી અહીંયાથી નથી કરવાનું છે ને, રોટેશન પણ આ રીતે જ કરવાનું છે. આ રીતે તમારે ટોર્ક આપવાનો છે, ખ્યાલ આવ્યો? ધીસ ઇઝ અ ટોર્ક. ઓકે, ચલો હવે તમારે મીન્સ કે એરર ફાઇન આઉટ કરવાની છે. તો એરર કઈ રીતે જોવાની? કે ભાઈ મેન સ્કેલનો જે 0 રીડિંગ છે, મેન સ્કેલનું 0 રીડિંગ અહીંયા અવેલેબલ છે, તો એની સાથે કયો ડિવાઇસ અહીંયા અવેલેબલ છે? તો ભાઈ એક્ઝેક્ટ તે 95 અવેલેબલ છે. કેટલું અવેલેબલ છે? 95.
ओके तो ते एरर केटली फाइन आउट थई 5 फाइन आउट थई अने 0 क्यां आवे छे ऊपरनी साइड आवे छे रेडी ने एरर 95 આવી તો 95 એટલે મિસ કે લેફ્ટ હેન્ડ ડાયરેક્શનમાં જશે તો એરર તમારી કઈ થઈ નેગેટિવ એરર થઈ ઓકે તો એ એરર તમારે અહીંયા લખવાની છે 0.005 સેન્ટીમીટરમાં તમારે કન્વર્ટ કરવાની છે બરાબર એરર કઈ આવે છે નેગેટિવ તો અહીંયા નેગેટિવ સાઇન મિસ કે પુટ કરી દો નેગેટિવ સાઇન પુટ કરી દો 0.005 ઓકે તેના આપણે કરેક્શન કેવું કરવાનું જો નેગેટિવ એરર આવતી હોય તો કરેક્શન તમારે કેવું કરવું પડે પોઝિટિવ કરવું પડે 0.005 એ પોઝિટિવ તમારે કરેક્શન કરવું પડશે રેડી ઓકે તેના આપણે ઓબ્ઝર્વેશન ટેબલ ચલો પહેલા તો આમાં તમે રીડિંગ કોના કોના લેવાના છો કે ભાઈ એક તો આ મેન સ્કેલનું રીડિંગ આવી શકે એક તો મેન સ્કેલનું રીડિંગ તમે મેઝરમેન્ટ કરી શકવાના છો તેના આપણે એક સર્ક્યુલર સ્કેલના નંબર ઓફ કોવિઝન અને ડિવિઝન તમે કન્સિડર કરી શકવાના છો રેડી અને એને બંનેને તમે એડ કરી દેશો આ બંનેને તમે એડ કરી દો એટલે પરફેક્ટ તમને ડાયમીટર ફાઇન્ડ આઉટ થાય ઓકે તો આપણે મિસ કે જે ફર્સ્ટ એક્સપેરિમેન્ટ છે ને એમાં તમારે એક સિમ્પલ આ જે તાર આપેલો છે એનો શું ફાઇન્ડ આઉટ કરવાનો છે ડાયમીટર ઓકે તો આ સિમ્પલ તારને તમારે આની મિસ કે આ ડિવાઇસમાં તમારે અટેચ કરવાનું છે આ રીતે આ જે સિમ્પલ તાર છે એને તમારે આ રીતે અટેચ કરવાનું છે તેને આપણે તમારે રોટેશન કરાવવાનું છે ક્યાં સુધી રોટેશન કરાવવાનું છે 3 ટાઈમ સુધી 1, 2 and 3 ઓકે ચલો તો આ તેનું મિસ કે રીડિંગ ફાઇન આઉટ થઈ જશે બરાબર તમે કેટલા ટાઈમ રીડિંગ મિસ કે અટેચમેન્ટ કરી તો કરશો એ બી તમારે જોવાનું છે ચલો જો પેલા આને ઓપન કરો તેના આપણે આ સિમ્પલ તારને આ બંને મિસ કે સ્ટોકની વચ્ચે તમે રાખી શકો છો ફિક્સ ટેનની બરાબર ઓકે તેના આપણે તમે રોટેશન કરાવો ઓકે ચલો ક્યાં સુધી રોટેશન કરવાનું છે 1, 2 and 3 ઓકે હવે તમે જોઈ શકો છો રીડિંગ કરી તો પહેલાં જોવાનું મેઇન સ્કેલનું રીડિંગ તમારે જોવાનું છે મેઇન સ્કેલનું રીડિંગ ઓકે તો મેઇન સ્કેલનું રીડિંગ જોવો તમને ફર્સ્ટ ડિવિઝન તમને બતાવી છે ફર્સ્ટ ડિવિઝન ઓકે તો મેઇન સ્કેલમાં તમે શું લખી દેશો 1 મેઇન સ્કેલનું રીડિંગ શું ફાઇન્ડ આઉટ થયું 1 બરાબર તો મેઇન સ્કેલમાં આપણે ફર્સ્ટ ઓફ ઓલ લખીએ 1 રેડી એ તમારું મેઇન ડિવિઝનનું રીડિંગ ફાઇન્ડ આઉટ થયું છે બટ એને તમારે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવાનું છે તો અહીંયા હું સેન્ટીમીટર લખી દઈશ તો 0.1 લખાશે 0.1 ઓકે તેન આફ્ટર નંબર ઓફ ડિવિઝન જોવાના છે ક્યાં નંબર ઓફ ડિવિઝન જોવાના છે અહીંયા ઓકે અહીંયા તમે નંબર ઓફ ડિવિઝન જોશો તો એ નંબર ઓફ ડિવિઝન તમારા ફાઇન આઉટ થાય છે પરફેક્ટ 0 ઉપર જ આવે છે 99 સમથિંગ આવે છે 99 સમથિંગ ઓકે ચલો જો આ તમારે 99 તમારે કન્સિડર કરવું હોય આ તમે 99 કન્સિડર કરવું હોય તો તમે આ 1 ની લખી શકો કેમ 1 ની લખી શકાય પરફેક્ટ તમારું મિસ કે 0 રીડિંગ જો અહીંયાથી પાસ આઉટ થઈ ગયું હોય અને અહીંયા કોઈ રીડિંગ પોઝિટિવમાં આવતું હોય પોઝિટિવનો મિનિંગ શું થયો કે ભાઈ 1, 2, 3, 4 એવું કોઈ રીડિંગ આવે છે બરાબર ચલો એવું કોઈ રીડિંગ આવતું હોય તો તમે આ લઈ શકો બાકી અહીંયા આવે છે 99 એટલે અહીંયાથી તમારે શું કરવું પડશે આ 0.1 ને હટાવવું પડશે અને અહીંયા શું લખવું પડશે 1.0.0 અને અહીંયા નંબર ઓફ ડિવિઝન કેટલા લખવા પડશે 99 ઓકે હવે તેની તમારે ડિસ્કાઉન્ટ વેલ્યુ સાથે મલ્ટીપ્લાય કરાવવાનું છે તો ડિસ્કાઉન્ટ વેલ્યુ આપણે કેટલી ફાઇન આઉટ થઈ ડિસ્કાઉન્ટ વેલ્યુ ઇઝ 0.001 હવે તેની સાથે તમે મલ્ટીપ્લાય કરાવો એટલે 0.099 ફાઇન આઉટ થયું ઓકે આ બંનેને એડિશન કરો તેનો પણ આન્સર કયો આવશે 0.099 જ આવશે રેડી ઓકે તેને આપણે હવે સેકન્ડ ટાઈમ્સ રીડિંગ લેવાનું છે આનું આ જ રીડિંગ તમારે સેકન્ડ ટાઈમ્સ લેવાનું છે ઓકે કેમ આપણે 2-3 વાર રીડિંગ લઈએ છીએ ઓકે કોઈ બી એક મેઝરમેન્ટ તમે કરો પરફેક્ટ તમારે મેઝરમેન્ટ કરવું હોય તો જેટલા નંબર ઓફ ટાઈમ્સ તમે મેઝરમેન્ટ કરશો અને એની એવરેજ વેલ્યુ ફાઇન આઉટ કરશો એટલી તમારી એરર લેસ થતી હોય બરાબર હવે એકનું એક જ રીડિંગ તમે 10 ટાઈમ્સ તમે મેઝરમેન્ટ કરો છો તો તેની એરર મિનિમમ થઈ જતી હોય અને એકનું એક જ રીડિંગ તમે ઓનલી ફોર મીન્સ કે 2 ટાઈમ્સ જ મેઝરમેન્ટ કરો છો અને એની એરર તમે ફાઇન આઉટ કરશો તો તેની એરર પહેલા કરતાં લાર્જ છે એટલે કોઈ બી એક રીડિંગ હોય અને પરફેક્ટ તમે 8-10 ટાઈમ્સ તમે મેઝરમેન્ટ કરો તો તેની એરર મિનિમાઇઝ થઈ શકે ઓકે તો આને આપણે તમારે કેટલી ટાઈમ્સ મેઝરમેન્ટ કરવાની છે 3 ટાઈમ્સ મેઝરમેન્ટ કરવાની છે આ એક્સપેરિમેન્ટમાં તમારે 3 ટાઈમ્સ મેઝરમેન્ટ કરવાની છે ઓકે તો તમારે સેમ જ પ્રોસેસ કરવાની છે એરર તો એક મીન્સ કે આ જે એરર તમે પહેલાં આગળ ફાઇન આઉટ કરી ને તો ફાઇનની એરર ફાઇન આઉટ થાય એ એરર તો સેમ જ રહે કેમ કે આપણે ડિવાઇસને ચેન્જ નથી કર્યું જો હું આ ડિવાઇસને ચેન્જ કરી દઉં તો એરર પણ ચેન્જ થઈ શકે ઓકે ચલો જો હવે તમારે મીન્સ કે આ રીતે તમારે રીડિંગ લેવાનું છે એક પરફેક્ટ 3 ટાઈમ્સ અવાજ આવે ત્યાં સુધી 1
चलो वन टू एंड थ्री ओके। चलो तुम जी सको आ सर्क्युलर स्केल में रीडिंग आए थे एक जेड जो ते आधार तेरे कंसिडर करेलू ए टाइप में आवे 99 तो अँ सेकंड रीडिंग एड लखी दू 0.099 एनी डिस्काउंट वेल्यू साथ मल्टिप्लिकेशन तो 0.099 एना 0.099 फाइन आउट थी रेडी। चलो एक लास्ट रीडिंग लेवा वन टू एंड थ्री ओके। हवे तमे जोई शको छो के भाई अहींया जे रीडिंग आवे छे ने ते 98 आवे छे हवे 98 आवे छे एटले जे भी रीडिंग आवतुं ए तमारे जोई लखी लेवानुं छे बराबर ओके। तो अहींया 0.098 एंड 0.098 0.098 आ तमारा मिस के रीडिंग फाइंड आउट थया रेडी ओके। तो आ टाइम में तमारो ऑब्जर्वेशन टेबल रेडी थयुं हवे तेने आ त्रणे त्रणनी एवरेज वेल्यू फाइंड आउट करवानी छे 0.099 + 0.098 / 3 તો વેલ્યુ તેની ફાઇન આઉટ થશે 0.098 + 6 રેડી ઓકે। તો આ તેનું મિસ કે રીડિંગ આ ત્રણે ત્રણની એવરેજ વેલ્યુ ફાઇન આઉટ થાય એવરેજ વેલ્યુ તો ફાઇન આઉટ કરતા આવડે ને આ D1 છે આ D2 છે અને D3 છે તો તેનું એવરેજનું ઇક્વેશન શું મળે D=D1 + D2 + D3 / 3 કરો એનો જે આન્સર આવ્યો તે આવ્યો છે 0.0986 ઓકે। હવે તમારે શું કરવાનું છે હવે તેની કરેક્ટ વેલ્યુ ફાઇન આઉટ કરવાની છે આ 0.0986 આવ્યું તો પહેલાં તમે રીડિંગ લખી દો 0.0986 હવે કરેક્શન કેવું કરવાનું છે કરેક્શન તમારે કરવાનું છે પોઝિટિવ કરેક્શન કેમ કે તમારી એરર હતી નેગેટિવ એરર હતી બરાબર પોઝિટિવ તમે કરેક્શન કરો 0.005 ઓકે। તો એમાં તમારે પ્લસ કરી દેવાનું છે 0.005 એટલે તમારો આન્સર આવશે 0.1036 સેન્ટીમીટર બરાબર આ તેનો ફાઇન આઉટ થયો છે ડાયામીટર। હવે તમારે રેડિયસ ફાઇન આઉટ કરવાની છે તો ડિવાઇડ બાય 2 કરવાનું તો ડિવાઇડ બાય તમે 2 કરો એટલે આ તમારો મિસ કે જે સિમ્પલ તાર હતો તેની રેડિયસ ફાઇન આઉટ થઈ 0.0518 ફાઇન આઉટ થઈ રેડી ઓકે। આ એક્સપેરિમેન્ટ તમારો ફિનિશ થયો બટ આનો ડાયામીટર છે ને તે 1 mm કરતાં આપણે મેન સ્કેનમાં કોઈ રીડિંગ કેવું આવેલું હતું 0.0 આવેલું હતું। હવે હું સપોઝ કે કોઈ એક લાર્જ ડાયામીટરવાળું એક તમને રીડિંગ બતાવું એટલે તમને મેન સ્કેલવાળું રીડિંગ પણ પરફેક્ટ લેતા આવડે ઓકે। તો બીજું ડિવાઇસ મેં આ મેં કન્સિડર કરી દીધું કે ભાઈ આ જે એક ટ્યુનિંગ ફોક કહેવાશે રેડી આ ટ્યુનિંગ ફોકનો મારે આનો ડાયામીટર મારે મેઝરમેન્ટ કરવો છે તો હું માઇક્રોમીટર સ્ક્રૂ ગેજમાં યુઝ કરીશ જે આપણે પહેલાં યુઝ કરેલું હતું એજ કે ભાઈ તેની એરર નેગેટિવ એરર હતી અને તેનું કરેક્શન કરવાનું છે પોઝિટિવ ઓકે। ચલો ત્યાં સુધી રોટેશન કરાવવાનું તમારે 3 ટાઈમ સુધી 1, 2 એન્ડ 3 ઓકે। હવે અહીંયા તમે મેઇન સ્કેલમાં તમે જોઈ શકો છો તમને ડિવિઝન કેટલા બતાવી છે 1, 2, 3, 4 એન્ડ 5 સુધી ડિવિઝન બતાવી છે તેન આફ્ટર મેન સ્કેલ સાથે તમારો નંબર ઓફ ક્વિઝન કેટલું થયેલું છે આ 20 છે આ 25 છે આ જે તમને બતાવી છે 25 છે અને 25 કરતાં પણ એક 1 વધારે છે કે 26 કહેવાશે રેડી એટલે નંબર ઓફ ડિવિઝન હવે એનું ઓબ્ઝર્વેશન ટેબલ છે ને હું નથી બનાવતો પણ અહીંયા કે નીચે હું એક રીડિંગ લખીને તમને બતાવું છું ઓકે। અહીંયા હું એક એમ જનરલ રીડિંગ લખી દઉં છું કે ભાઈ સિરિયલ નંબર 1 અને નંબર ઓફ મેન સ્કેલનું જે રીડિંગ આવેલું હતું મેન સ્કેલ રીડિંગ ફાઇન આઉટ થયું છે 5 એટલે 0.5 લખી શકાશે તેના આપણે નંબર ઓફ ડિવિઝન ફાઇન આઉટ થયા 26 ઓકે। ચલો અને 26 સાથે હવે તમારે બી ફાઇન આઉટ કરવું હોય તો બીની વેલ્યુ કેટલી આવશે 0.026 આવશે હવે 0.026 અને પ્લસ તમારે કરવાનું છે 0.5 તો તેનો આન્સર શું આવશે 0.526 બરાબર આ તમારું ફર્સ્ટ રીડિંગ ફાઇન આઉટ થયું રેડી। અહીંયા શું લખવાનું હોય B = નંબર ઓફ ક્વિઝન નંબર ઓફ ડિવિઝન ઇન્ટુ ડિસ્કાઉન્ટ વેલ્યુ તેને આપણે ડાયામીટર D = A + B લખી શકાય રેડી ઓકે। ચલો આ રીતે તમે કોઈ બી મીન્સ કે ડાયામીટર તમે મેઝરમેન્ટ કરી શકો છો રેડી આ પેનનું પણ તમે મેઝરમેન્ટ કરી શકો છો ડાયામીટર ઓકે। ભાઈ આ જે તમારું ડિવાઇસ હતું એમાં એરર કઈ અવેલેબલ હતી 5 એરર અવેલેબલ હતી નેગેટિવ એરર। હવે આપણે કોઈ કે બીજું ડિવાઇસ કન્સિડર કરીએ
ओके अपनी पास कोई सेकंड डिवाइस अवेलेबल है एम अपने अँ शू मेजरमेंट करेलू है जो 25 एट मेक्सिमम रीडिंग तुम के मेजरमेंट कर सकस 25 mm चलो 1, 2, 3 ओके हम तुम जी सको आ एक मेन स्केल तुम डिविजन बताई है ओके हम एक्जेक्ट सामेन डिविजन तमने आ 80 रीडिंग बताई है 80 रीडिंग बताई है तेन आफ्टर 82 तो 82 कई साइड आए 82 तमारु आवे से आ मेन स्केल तमे ड्रॉ करो 82 कई साइड आवशे भाई आ 0 छे तेन आफ्टर अहींथी 95 आवे अने अहींथी 5 एंड 10 आवे तो 85 तमारु लेफ्ट हैंड डायरेक्शन में आयु तो जे एरर केटली फाइंड आउट थशे नेगेटिव एरर तो नेगेटिव एरर केटली फाइंड आउट थई नेगेटिव एरर तमारु 82 आवे छे तो 100 सबट्रेक करो 82 तो इज इक्वल्स टू 18 तो 18 तमारी नेगेटिव एरर फाइंड आउट थई एरर इज नेगेटिव तो 18 तमारे शू करवू पड़शे एडिशन करवू पड़शे केम 18 एडिशन करवू पड़शे तमे अहींया जो कि भाई तमे अहींया कोई एक डिवाइस ने तमे पुट करशो तो तमे कई रीते रोटेशन करावशो तमे रोटेशन करावशो आ रीते बराबर एटले 0 हवे आवे छे ध्यान आपणे तेना रीडिंग फाइंड आउट थया खबर पड़ी ध्यान आपणे तेना रीडिंग आवे छे ओके एक बीजू पण डिवाइस अपनी पास अवेलेबल है एनी एरर आपणे जोईए ओके एक आ डिवाइस अवेलेबल है एनी आपणे एरर फाइंड आउट करीए 1, 2, 3 ओके आ एरर तमे जोई शको छो के भाई आमा पण 0 क्यां आवे छे ऊपर ज आवे छे ओके पण ए केटला रीडिंग ऊपर आवे छे आ 95 92 એટલે આમાં એરર બધા કરતાં ઓછી અવેલેબલ છે 2 ની જ એરર અવેલેબલ છે પણ એ 2 એરર કઈ આવી નેગેટિવ એરર હવે હું તમને એક બીજી વસ્તુ કહું કે ભાઈ એકચ્યુઅલી છે ને આ એરર જેવું હોતું જ નથી કઈ રીતે એરર જેવું હોતું જ નથી અત્યાર સુધી તો તમને એવું લાગશે કે ભાઈ અત્યાર સુધી તો સરે કીધું આ પોઝિટિવ એરર નેગેટિવ એરર અને લાસ્ટમાં એવું કહે છે કે ભાઈ એરર જેવું હોતું જ નથી પણ હવે જે લાસ્ટમાં હું કહું છું ને એ અત્યારે તમારા માઇન્ડમાં નથી લેવાનું બરાબર ઓકે ચલો જો કઈ રીતે એરર નથી તો આપણું આ ફર્સ્ટ જે આપણું મીન્સ કે જે ડિવાઇસ હતું ને એ જ મેં કન્સિડર કર્યું છે એની એરર આપણે પહેલાં જોઈ તો પણ જોઈ લઈએ 1, 2, 3 ઓકે તો એરર તમે જોઈ શકો છો એ એરર આવે છે ભાઈ 5 ની એરર આવે છે બરાબર અહીંયા 95 છે એટલે 5 ની એરર જેટલું આવે છે 5 એરર જેટલું આવી ગયું આ સેમ ડાયરેક્શનમાં ઓકે ચલો તો 5 એરર આવે છે હવે હું શું કરી દઈશ કે ભાઈ અહીંયા 95 રીડિંગ છે ને તો 95 ને તમે 0 માની લો શું બોલું છું 95 ને તમે 0 માની લો ઓકે હવે તમે રોટેશન કઈ રીતે કરાવવાના છો આ રીતે રોટેશન કરાવવાના છો ઓકે હવે 95 આવશે એટલે તમારું 1 રોટેશન કમ્પ્લીટ થઈ ગયું ઓકે ધીસ ઇઝ અ 1 રોટેશન ઇઝ કમ્પ્લીટ ખ્યાલ આવ્યો આ 95 ને તમે શું માની લીધું 0 માની લીધું ઓકે તેના પર સેકન્ડ ટાઈમ તમે રોટેશન કરાવો તો સેકન્ડ ટાઈમ તમે રોટેશન કરાવ્યું તો આ 95 આવ્યું તો જો તમને સેકન્ડ ડિવિઝન પણ બતાવી છે એટલે આ તમારું મીન્સ કે સેકન્ડ ટાઈમ રોટેશન થઈ ગયું તો 100+100 એટલે 200 નંબર ઓફ ડિવિઝન તમારા પાસ આઉટ થયા એટલે મીન્સ કે પોઈન્ટ મીન્સ કે 2 mm જેટલું તમે ડિસ્પ્લેસમેન્ટ કરાવ્યું અને 0.2 સેન્ટીમીટર તમે જેટલું ડિસ્પ્લેસમેન્ટ કરાવ્યું એટલે આમાં તમારી એરર કેન્સલ આઉટ થઈ ગઈ તમે શું કર્યું કે ભાઈ 95 ને 0 કન્સિડર કરી દીધું